સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં 31ની પાર્ટીઓ અટકાવવા માટે કડક થઈ ગયેલી પોલીસે અમીરગઢ બોર્ડર પરથી દારૂ ભરેલી વધુ એક ટ્રક સાથે બે શખ્સોની કરી ધરપકડ. ભીલડીના યુવાને નવા વર્ષને વધાવવા માટે માથાના વાળમાં કરાવ્યું ચિત્રામણ. વિકાસના દાવાઓ વચ્ચે બનાસકાંઠામાં ઉચકાઈ રહ્યો છે બેરોજગારીનો ગ્રાફ. બનાસકાંઠામાં 17,000થી વધુ શિક્ષિત બેકારો નોકરીનો ઇંતજાર કરતા હોવાના સત્તાવાર અહેવાલો. ધાનેરા તાલુકાના ખિંમત ગામની પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને સ્વેટરનું વિતરણ કરવા આગળ આવ્યા યુવાનો. અધિકારીઓ તેમજ વાલીઓની હાજરીમાં શાળાના 180 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું કર્યું વિતરણ. પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા પરત લેવા ના આવતા હોય કોલ્ડ સ્ટોરેજ સંચાલકો મુશ્કેલીમાં. બટાટાના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે બટાટાની ખરીદી કરવાની ખેડૂતોની માંગ. હવે જોઈએ સમાચારો વિગતવાર. આજે 31મી ડિસેમ્બરની રાત્રે બનાસકાંઠામાં નવા વર્ષની વધામણીના નામે યોજાતી દારૂની પાર્ટીઓ નિવારવા પોલીસ ખૂબ આક્રમક બની ગઈ છે, જેથી ઘણા લોકો ગોવા, દમણ અને માઉન્ટ આબુ તરફ ઉપડી ગયા છે. જો કે 31ની ઉજવણી માટે દારૂનો જથ્થો ગુજરાતમાં ના ઘૂસે તે માટે પણ પોલીસે ચારે ખૂણે ચોકસાઈ વધારી દીધી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાની અમીરગઢ પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી 31 ડિસેમ્બર માટે દારૂનો જથ્થો લઈ ગુજરાત તરફ આવી રહેલી વધુ એક ટ્રકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગજુરે 31 ડિસેમ્બર અન્વયે જિલ્લાના બોર્ડર ઉપરથી દારૂ કે બીજી કોઈ નશીલી ચીજ વસ્તુઓની હેરાફેરી ના થાય તે માટે બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ કરી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા જિલ્લાના સીપીઆઈના માર્ગદર્શન હેઠળ અમીરગઢના પીએસઆઈ પીસી દેસાઈએ અલગ અલગ ટીમો બનાવી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ તથા અન્ય અંતરિયાળ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમીના આધારે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવેલ હરિયાણા પારસીની HR 6200 નંબરની ટ્રકને આંતરી ચેક કરતા હરિયાણાના ટ્રક ડ્રાઈવર લીલાકૃષ્ણ યાદવ તથા ખલાસી રાજકુમાર ઓડે ગાડી ઊભી રાખી નાસી જવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ ટ્રકની તલાશી લેતા આ ટ્રકમાં મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી 2,40,000ની કિંમતનો 480 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ અને ટ્રક સહિત કુલ 22,41,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાની LCB પોલીસે થરાદના એક રહેણાંક મકાનમાંથી પણ દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JH સિંગવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે થરાદના વખારવાસ વિસ્તારમાં રહેતા અલ્લાઉદ્દીન જીવાજી પરમાર મુસલમાનના ઘરે બાતમીના આધારે રેડ પાડતા આ મકાનમાંથી 60,500 રૂપિયાની કિંમતનો 605 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસની રેડ વખતે મકાન માલિક હાજર મળે ન હોય દારૂનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે રવિવારે રાત્રે 12 વાગ્યાના ટકોરે ઈસવીસન 2017નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2018ના વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નવા વર્ષની વધામણી માટે લોકો અવનવા કામો કરી રહ્યા છે. ડીસા તાલુકાના ભીલડીના એક ઈસમે નવા વર્ષને વધાવવા પોતાના
માથામાં જ વેલકમ 2018 નું લખાણ વંચાય એ રીતે હેર કટિંગ કરાવ્યું છે. આજે 31 ડિસેમ્બર એટલે કે વિદાય લેતા વર્ષનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી સવારથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ત્યારે 2018ના વર્ષને આવકારવા માટે ભીલડીમાં હેર સલૂનની દુકાન ધરાવતા ઉત્તમભાઈ નાઈએ તેમના ભત્રીજા જૈમિનભાઈ અમૃતભાઈ નાઈના માથાના પાછળના ભાગે 2018 વંચાય તે રીતે વાળનું કટિંગ કરી અનોખી રીતે 2018ના વર્ષને આવકારવાનો સંદેશ આપ્યો હતો. આજકાલ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડેલા લોકો 31 ડિસેમ્બરની પણ પશ્ચિમી ઢબે ઉજવણી કરતા હોય છે, પરંતુ રોટરી ક્લબની ડીસા શાખા અને દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટે આજે 31 ડિસેમ્બરના દિવસે જ ચૈતન્ય સ્વરૂપ પછી દર્શન ઠક્કરની પુણ્ય સ્મૃતિમાં રક્તદાન અને માનસ પૂજા જેવા સરાહનીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડીસાના રોટરી હોલ ખાતે દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીસા ક્લબ દ્વારા ડીસામાં યોજાયેલા માનસ પૂજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોએ આધ્યાત્મિક રીતે ખૂબ જ આહલાદક અનુભવ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં આયોજનની વિગતો આપતા કાર્યક્રમના આયોજક અને દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ ઠક્કરે દરેક રક્તદાતાઓનો આભાર માન્યો હતો. રોટરી ક્લબ ડીસા દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે આપણે આ દર્શનની પુણ્યતિથિ નિમિત્તે ખાસ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. મારા રોટરી પરિવાર, રોટરીયન મિત્રો, અમારું પરિવાર, દર્શન મિલન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પરિવાર અને ડીસાના ખૂબ લાગણીવાળા બ્લડ ડોનેશન માટે એવા લોકોએ આજે સારી સંખ્યામાં ડોનેશન કરી અને ડીસાને 31 ડિસેમ્બરના ખાસ દિવસે ખાસ રાહ ચીંધ્યો છે. તે બદલ જેણે જેણે આજે બ્લડ ડોનેશન કર્યું છે એમને હું હૃદયપૂર્વક બંને સંસ્થાઓ વતી બિરદાવું છું અને અભિનંદન આપું. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની થરાદ બેઠક પરથી પુનઃ ચૂંટાઈ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પસંદગી પામેલા સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ દ્વારા આજે થરાદ ખાતે જાહેર આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. થરાદની ગાયત્રી હાઈસ્કૂલના પટાગણમાં યોજાયેલ આ જાહેર આભાર સત્કાર સમારંભમાં બનાસ ડેના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ વસંતભાઈ ત્રિવેદી સહિત અન્ય અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકો તેમજ સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંત્રી પરબતભાઈ પટેલને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલે પણ સૌને જાહેર આભાર વ્યક્ત કરી થરાદ મત વિસ્તારને વિકાસમુખ સંતોષવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. વસુધૈવ કુટુંબકમ તેમજ વિશ્વ સભાવનાને વ્યવહારમાં લાવવાના આશયથી બ્રહ્માકુમારી સંસ્થાના પાલનપુર સેવા કેન્દ્ર દ્વારા બ્રહ્માકુમારી પૂનમબેનની પાવન નિશ્ચયમાં યોજાઈ રહેલી અલવિદા તનાવ શિબિરને નોંધપાત્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે આ શિબિરના 9મા દિવસે આજે સવારે શિબિરાર્થીઓ દ્વારા પાલનપુર ખાતે આધ્યાત્મિક મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. હિન્દુ, મુસ્લિમ, શીખ સહિતના વિવિધ ધર્મના ધર્મગુરુઓએ આજે સવારે સદભાવના જ્યોત પ્રગટાવી આ આધ્યાત્મિક મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. બ્રહ્માકુમારી પૂનમબેન, બ્રહ્માકુમારી ભારતીબેન, બ્રહ્માકુમારી રેણુકાબેન વગેરેની આગેવાનીમાં આજે સવારે પાલનપુરના બેચરપુરાથી નીકળી ગુરુનાનક ચોક થઈ બેચરપુરા ખાતે પરત ફર્યા બાદ આ આધ્યાત્મિક મેરેથોન દોડનું સમાપન થયું હતું. બાદમાં બ્રહ્માકુમારી પૂનમબેને શિબિરાર્થીઓને મેડિટેશન દ્વારા વિશ્વ શાંતિનો સંદેશ પાઠવા રીત સમજાવી સદભાવનાના પુનિત કાર્યમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. સાથે સાથે આ શિબિરમાં ક્ષમા ભાવના દ્વારા દુશ્મનના દિલ જીતવાની સહજ વિધિ પણ શીખવાડી હતી. આ પ્રસંગે વિવિધ ધર્મના ધર્મગુરુઓ અને પાલનપુરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરોએ ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિકાસના દાવાઓ વચ્ચે બનાસકાંઠામાં ઉચકાઈ રહ્યો છે બેરોજગારીનો ગ્રાફ. બનાસકાંઠામાં 17,000થી વધુ શિક્ષિત બેકારો નોકરીનો ઇંતજાર કરતા હોવાના સત્તાવાર અહેવાલો. ધાનેરા તાલુકાના ખિંમત ગામની પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને સ્વેટરનું વિતરણ કરવા આગળ આવ્યા યુવાનો. અધિકારીઓ તેમજ વાલીઓની હાજરીમાં શાળાના 180 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું કર્યું વિતરણ. પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા પરત લેવા ના આવતા હોય કોલ્ડ સ્ટોરેજ સંચાલકો મુશ્કેલીમાં.
બટાટાના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે બટાટાની ખરીદી કરવાની ખેડૂતોની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિકાસના દાવાઓ વચ્ચે બનાસકાંઠા સહિત રાજ્યભરમાં બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. એકલા બનાસકાંઠા જિલ્લામાં જ 2017ના વર્ષના અંત સુધીમાં 17,269 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયા છે, જે નોકરીની રાહ જોઈ રહ્યા છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ બનાસકાંઠામાં સ્ત્રીઓ કરતાં પુરુષ બેરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નવેમ્બર 2017ના અંત સુધીના આંકડા પ્રમાણે બનાસકાંઠામાં નોંધાયેલ શિક્ષિત બેરોજગારોમાં પુરુષ બેરોજગારોની સંખ્યા 14,368 છે, જ્યારે સ્ત્રી બેરોજગારની સંખ્યા 2,901 સરકારી દફતરે નોંધાયેલ છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા બેરોજગારોને રોજગારીની તક ઉપલબ્ધ બનાવવા માટે સમયાંતરે જિલ્લા અને રાજ્યકક્ષાના નોકરી ભરતી મેળાનું આયોજન કરી શિક્ષિત બેરોજગારોને નોકરી મળે તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેવું જિલ્લા રોજગાર અધિકારી ગઢવીએ જણાવ્યું હતું. પાલનપુર જિલ્લા રોજગાર કચેરી ખાતે હાલમાં જે નોંધાયેલ બેરોજગારો જે રોજગાર કચેરી ખાતે પોતાનું નોંધણી કરાઈ ગયેલ છે એવું લાઈવ રજીસ્ટર 17,269 છે. રોજગાર કચેરી દ્વારા જિલ્લા અને રાજ્યની વિવિધ ખાનગી સંસ્થાઓ કે કાંઈ જે ઉત્પાદિત એકમો છે અથવા તો સર્વિસ પ્રોવાઈડર્સ છે એમને જે પણ ભરતીઓ કરવાની હોય એની અલગ અલગ માંગણીઓ મેળવી એનું આયોજન કરીને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ નાના અને મોટા કક્ષાના પણ જોબફેર કરવામાં આવે છે. એમાં ઉપસ્થિત નોકરીદાતાઓને ફેસિલિટેટ કરવામાં આવે છે અને ઉમેદવારોને પણ અત્યારથી વિવિધ માધ્યમો દ્વારા જાણ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે અને વધુમાં વધુ જે નોકરી વાંચકો છે એ ઉપસ્થિત રહી અને પોતાની પસંદગી અને લાયકાત મુજબની નોકરી મેળવી શકે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપીએ છીએ અમે. શાળા કોલેજોની અંદર ભવિષ્યની અંદર કારકિર્દીમાં જે એમને ઉપયોગી થાય એવા માર્ગદર્શન આપીએ છીએ. આપણી પાસે અહીંયા 3 કેરિયર કાઉન્સિલર્સ છે અલગ અલગ વિષયના. એમાં આપણે લગભગ બનાસકાંઠા જિલ્લામાં અમે 301 જેવા સાયકોમેટ્રિક ટેસ્ટ પણ કર્યા છે બાળકોના, જે લોકો રસ ધરાવીને આવે છે. આપણે વડગામની જે હાઈસ્કૂલ છે એમના આચાર્યશ્રીએ સારો રસ દાખવ્યો હતો. થરાદ તાલુકાના દેતાલડુવા ગામની દૂધ મંડળીના મંત્રીને લૂંટી લેનાર આરોપી છેવટે ઝડપાઈ ગયો છે. મંડળીના મંત્રીએ ઉછીના પૈસા આપવાની ના પાડતા શખ્સે મંત્રી પાસેથી 3,600 રૂપિયાની લૂંટ ચલાવી હતી. લાખણી તાલુકાના દેતાલડુવા ગામની દૂધ મંડળીના મંત્રીએ ઉછીના પૈસા નહીં આપતા અમે પણ દૂધ ભરાવીએ છીએ તેમ કહીને ગામના જ એક શખ્સે મંત્રી પાસેથી 3,600 રૂપિયા લૂંટી લીધા હતા. આ બનાવ અંગે મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ એ જ ગામના આરોપી અજમલજી મફાજી ઠાકોરને થરાદમાંથી ઝડપી લઈ જેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક ભાભર ખાતેની લિબર્ટી સ્કૂલના બાળકો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે તે હેતુથી બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવા શાળામાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી. ગત 29 ડિસેમ્બરના રોજ ભાભરની લિબર્ટી સ્કૂલ દ્વારા ઉજવાયેલ સ્પોર્ટ ડેની ઉજવણીમાં સ્કૂલના 300 જેટલા રમતવીર વિદ્યાર્થીઓએ અલગ અલગ 16 જેટલી રમતોમાં ભાગ લઈ તેમના કૌશલ્યની પ્રતીતિ કરાવી હતી. તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને સ્પોર્ટ ડેની ઉજવણીનો આનંદ માણ્યો હતો. શાળા પરિવારે પણ સ્પર્ધક બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે 29 તારીખ ડિસેમ્બર મહિનાની અંદર આજે અમે સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે અને લિબર્ટી સ્કૂલ એ શિક્ષણની અંદર અભલ તો છે જ, પણ અમે લિબર્ટી સ્કૂલની અંદર શિક્ષણ સિવાય સ્પોર્ટ ડે કે જીવન મૂલ્યો વિશે પણ વિદ્યાર્થીઓને સારું એવું જ્ઞાન આપીએ છીએ. આજે લગભગ 17-18 ગેમો છે જે દરેક વિદ્યાર્થીઓને આજે આખો દિવસ સમય સવારે 7:30 મોડી અને 4:15 વાગ્યા સુધી રમતો દ્વારા વિદ્યાર્થીઓને આજે એન્જોય કરશે. આજે આખો દિવસ એમનો રમતોત્સવનું આયોજન કરેલું છે અને દરેક વિદ્યાર્થીઓ સાથ સહકાર અને સાહેબોએ પણ સારો એવો સાથ સહકાર આપી અને વિદ્યાર્થી ખૂબ જ આનંદથી આજે પ્રોગ્રામ કરી રહ્યા છે. આમ લિબર્ટી સ્કૂલ એ સતત ને સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કામ કરી રહી છે. 12/2017 રોજ અમારી લિબર્ટી સ્કૂલ ભાભરમાં રમોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમે બધા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આજે અમને ખૂબ નવીન જાણવા મળ્યું અને શીખવા મળ્યું, અમને ખૂબ મજા પણ આવી. ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગરમ સ્વેટરનું વિતરણ કરવાના અહેવાલો બીકે ન્યૂઝ ચેનલના પડદે રજૂ થતા ધાનેરા તાલુકાના ખિંમત ગામના યુવાનોએ પણ બાળકોને સ્વેટર વિતરણ માટે આગળ આવી ગામની પ્રાથમિક શાળાના 180 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં હાલ માસૂમ ભૂલકાઓને ગરમ સ્વેટર આપવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું છે અને ધાનેરા તાલુકાની છેવાડાની શાળાઓમાં યોજાઈ રહેલા સ્વેટર વિતરણ કાર્યક્રમોમાં પણ બીકે ન્યૂઝ ચેનલ પણ સહભાગી થઈ આ સત્કાર્યના અહેવાલો જિલ્લાની જનતા સમક્ષ રજૂ કરી રહી છે, જેથી આ સેવાકીય કાર્યનો વ્યાપ પ્રતિદિન વધી રહ્યો છે. ધાનેરા તાલુકાના સૌથી મોટા ગામ તરીકેનું ગૌરવ ધરાવતા ખિંમત ગામે પણ ગત શનિવારે બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા. ધાનેરા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગિરીશભાઈ જોશી, બીટ કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સરાફી મંડળીના ચેરમેન રમેશભાઈ પટેલ, ખિંમત ગામના સરપંચ વાદળસિંહ સહિત ગ્રામજનોની બહોળી હાજરીમાં શનિવારે ખિંમત પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1 થી 8 સુધીના જરૂરિયાતમંદ 180 જેટલા બાળકોને ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકોના હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. શાળાના બાળકોએ પણ આ કાર્યની સરાહના કરી હતી. તારીખ 28/12/2017 નો ગુરુવાર છે. આજે અમારી સ્કૂલમાં સ્વેટરનું વિતરણ થયું છે, તેથી અમારા અમે શનિવારે આવી છે ત્યારે બહુ કડકડી ઠંડી પડે છે, અમે ખેતરમાંથી આવીએ છીએ. કિંમત પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના હાથમાં રંગબેરંગી સ્વેટર જોઈ શાળા પરિવારે પણ સ્વેટરના દાતા જેણુભાનો આભાર માન્યો હતો. બીકે ન્યૂઝ ની અંદર હું કેટલાક સમયથી સમાચાર સાંભળતો હતો, એ સમાચારની અંદર દરેક શાળાઓમાં કે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો, એટલે આ વાત જાણી સમાચાર જોઈ આ વાત જાણી અને મેં મારા SMCના અધ્યક્ષ શ્રી જેણુભા દરબારને વાત કરી અને એમને કહ્યું કે આપણે પણ કદાચ આ શાળામાં આવો પ્રોગ્રામ કરાવીએ. તો ત્યાર પછી મેં બીકે ન્યૂઝના રિપોર્ટર શ્રી રમેશભાઈનો સંપર્ક કર્યો અને રમેશભાઈએ કહ્યું કે તમારી શાળામાં જે કંઈ બાળકો છે એ બાળકોનું લિસ્ટ બનાવો અને એ બાળકો જ ને અમે અમારા સહયોગથી અમે એ બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ આપીશું. તો મને એ જાણીને આનંદ થયો કે ખરેખર એક બીકે ન્યૂઝ ચેનલ છે એ સંદેશા વ્યવહારનું તો કામ કરે જ છે, લોકો સુધી સંદેશો પણ પહોંચાડે છે, ત્યારબાદ એ સેવાભાવી એક સેવાકીય કામ કરે છે અને બાળકો સુધી એ સ્વેટર આપવાનું એક ભગીરથ અને ઉમદા આ જે બીકે ન્યૂઝ ચેનલ જે કામ કરી રહી છે કે ખરેખર ખૂબ જ પ્રસન્નીય છીએ. અને આ પ્રસંગે અમારા રિપોર્ટર શ્રી બીકે ન્યૂઝના પત્રકાર શ્રી રમેશભાઈ પ્રજાપતિનો ખૂબ ખૂબ આ કાર્યક્રમના અનુસંધાને હું આભાર માનું છું. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા પરત લેવા ના આવતા હોય કોલ્ડ સ્ટોરેજ સંચાલકો મુશ્કેલીમાં. બટાટાના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે બટાટાની ખરીદી કરવાની ખેડૂતોની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં મુસ્લિમ પરિવારો પણ બહોળી સંખ્યામાં સ્વાટ કરે છે, ત્યારે જૂના ડીસા ખાતે કાર્યરત આર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જૂના ડીસા ખાતેની ડીજેએન મહેતા હાઈસ્કૂલમાં સમસ્ત મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ દ્વિતીય વાર્ષિક ઇનામ વિતરણ સમારોહને પણ નોંધપાત્ર સફળતા સાંપડી હતી. જૂના ડીસાના જાણીતા સામાજિક અગ્રણી દિલીપભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ઇનામ વિતરણ સમારોહમાં આયોજક સંસ્થાના પ્રમુખ ફારૂકભાઈ ગાસુરા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જૂના ડીસાના સગૃહસ્થ શાંતિલાલ શિવરામભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર તેમજ સ્થાનિક યુવા અગ્રણી અને તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ દરજી ઉર્ફે પોન્ટિંગે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાના દાતા બનવાનો લહાવો લઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દરેક સમાજ તેમના સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિંતિત રહે છે. બાળકો શિક્ષણની દ્રષ્ટિએ આગળ આવે તે આશયથી દરેક સમાજો દ્વારા બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે, ત્યારે ડીસા પંથકમાં વસતા રોહિત સમાજે પણ સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સમાજના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આજે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. પછાત મનાતો રોહિત સમાજ પણ હવે પોતાના કાર્યોથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે, ત્યારે આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રોહિત સમાજના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહમાં રોહિત સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શિયાળાની ઋતુ આવતા માનવીઓ આરોગ્યવર્ધક ખોરાક લેતા હોય છે, ત્યારે અબોલ પશુઓને પણ ઠંડીની ઋતુ દરમિયાન પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ સ્થળે હાલ શ્વાનો માટે લાડુ બનવાનું સત્કાર્ય હાથ ધરાયું છે, ત્યારે ડીસાની આશાપુરા સોસાયટીના રહેશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્વાનો માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના પુરુષો અને બાળકો ઉત્સાહપૂર્વક કૂતરાઓ માટે લાડુ બનાવી રહ્યા છે. આ વિસ્તારના લોકો ફાળો ઉઘરાવી દર વર્ષે કૂતરાઓ માટે લાડુ બનાવે છે અને આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. કચ્છી કોલોની આશાપુરી સોસાયટી દર વખતે અમે શિયાળામાં કૂતરાઓ માટે લાડુ બનાવીએ છીએ અને આ વખતે પણ અમારી સોસાયટીના દરેક સભ્યોએ મળી અને લાડુ બનાવ્યા છે. અમને બહુ આનંદ થાય છે. આશાપુરી સોસાયટી ભાગીકના ભાઈઓ અથવા બહેનો અને બાળકો પણ આમાં બનાવવા સ્નેહ થાય છે. બટાટા નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠાના ડીસા પંથકમાં હવે આ આગવી ઓળખ સમા બટાટા જ ખેડૂતો અને વેપારીઓ માટે આફતરૂપ બની ગયા છે અને હવે એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે ખેડૂતો અને વેપારીઓએ બટાટા બહાર ફેંકવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને હવે બટાટા રાતા પાણીએ રોડાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી બટાટાના પોષણક્ષમ ભાવો મળતા નથી, જેથી મોંઘા દાંટ, બિયારણ અને કાળી મજૂરી કરી બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
બટાટાના ભાવો મળશે તેવા આશાવાદ સાથે ખેડૂતોએ તેમના બટાટા સંગ્રહવા માટે કોલ્ડ સ્ટોરેજમાં ભર્યા હતા અને હાલમાં પણ લગભગ 40 લાખ જેટલા બટાટાના કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, પરંતુ છેલ્લે સુધી સારા ભાવો મળ્યા નથી અને નવા બટાટા આવવાની સિઝન શરૂ થઈ જતાં ઘણા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા તેમના બટાટા પાછા લેવા પણ આવતા નથી, જેથી આ બટાટાનો નિકાલ ક્યાં કરો તે પ્રશ્ન હવે સૌને પેચીદો બન્યો છે. અત્યારે ડીસા કોલ્ડ સ્ટોરમાં આખા બનાસકાંઠામાં બટાકા 20-30 લાખ કટ્ટા પડ્યા છે અને કોઈ બટાકા લેવા આવતું નથી. અત્યારે બટાકા બહુ ભયંકર પરિસ્થિતિ છે. બટાકા વારંવાર પેપરમાં આપવા છતાં કોઈ હજી બટાકા કોઈ ખેડૂતો લેવા આવતા નથી, એટલે સ્ટોર માલિકો પોતે પેપરમાં આપીને અત્યારે બટાકા બહાર ફેંકવા માટે મજબૂર બન્યા છે. નવી સિઝન પણ આવી રહી છે, એટલે સરકાર જો થોડું કદાચ ભાવ નક્કી કરે, સબસિડી કરતાં ભાવ નક્કી કરે, મિનિમમ ભાવ નક્કી કરે કે ભાઈ 5 રૂપિયા જે પણ ભાવ નક્કી કરે એ વધારે સારું રહેશે, એમાં હિતવાય છે. નહીં અત્યારે ખેડૂતો 3 વર્ષથી એકદમ પાયમાલ થઈ ગયા છે. શરણેશ્વર કોલ્ડ સ્ટોરેજ ડીસા, શ્રવણભાઈ ગીગાજી માળે અને માલગઢ સરપંચશ્રી, સરકારને એક વિનંતી છે કે જે આપણા 25-30 લાખ કટ્ટા પડેલા છે એ કટ્ટાનો અમારો સત્વરે નિકાલ કરે. છેલ્લા 3 વર્ષથી મંદીના લીધે અત્યારે બટાકામાં એટલી ભયંકર મંદી છે કે ખેડૂતોને નોટિસ આપવા છતાં પણ ખેડૂતો અહીંથી લઈ જતા નથી. લઈ જાય તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવવું પડે ને એમના જોડે ભાડાના પણ પૈસા નથી અને બહાર મૂકે તો ટ્રક ભાડાના પણ પૈસા આવતા નથી. તો ખેડૂતો અત્યારે કરે તો શું કરે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સરકાર શ્રી આવું વિચારી ને આ બટાકાનો ક્યાં નિકાલ કરવો, કદાચ અમે નદીમાં નાખવા જઈએ તો પણ આરોગ્ય ખાતાવાળા અમને હેરાન કરે, બેંક મેનેજરો હેરાન કરે, લોન માટે હેરાન કરે. તો આ બાબતે સરકાર શ્રી વિચારે એવી ખેડૂતો વેપારીઓ સ્ટોર માલિકો વતી સરકારશ્રીને વિનંતી કરું છું. કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા લઈ જવા માટે નોટિસો આપવા છતાં મોટાભાગના ખેડૂતો બટાટા પરત લઈ જવા તૈયાર નથી. કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ બટાટાનું ભાડું આપી શકે તેટલા રૂપિયા પણ આ બટાટાના વેચાણથી ઉપજે તેમ ના હોય ખેડૂતો બટાટા લઈ જતા નથી, જેથી ના છૂટકે વેપારીઓ પણ કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા જાહેરમાં ફેંકી નિકાલ કરી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ બટાટાના નિકાલ બાદ જ નવા બટાટા સ્ટોર થઈ શકે તેમ છે. બીજી બાજુ છેલ્લા 3 વર્ષથી બટાટાના ભાવો ના મળતા ખેડૂતો બેહાલ બની ગયા છે. આ વર્ષે પણ બટાટાનું ઉત્પાદન વધારે થયું છે અને હાલમાં જે પ્રમાણે ભાવ છે તે જોતા ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે, ત્યારે સરકાર ખેડૂતોને બટાટાના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે બટાટાની ખરીદી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. હું માળી ડાયજ સવાજી માળી છું, માલગઢનો વતની છું, બટાકોની ખેતી કરું છું. બટાકા સ્ટોરમાં મૂકેલા છે ભાડાથી. સ્ટોર માલિક અત્યારે અમાર બટાકોનું કશું જ કોઈ આવતું નથી અને સ્ટોર માલિકો નોટિસ આપે છે કે તમારા બટાકા લઈ જાઓ. અમાર બટાકા કઈ રીતે લઈ જવા, ગાડી ભરીને બહાર મૂકીએ તો ટ્રક ભાડું નથી આવતું, પછી સ્ટોર માલિકવાળાને ભાડું નથી આપી શકતા. પછી સરકારને કંઈક વિચારવું જોઈએ, ટેકાના ભાવ વધવા જોઈએ. અત્યારે નવો પાક બટાકોનો આવી ગયો છે, એને માટે હાલ 5-7 રૂપિયા કિલો વેચાય છે. નવા ટેકાના ભાવ 7-8 રૂપિયા કિલ્લાથી નીચે ભાવ પોસાય જેવો છે નહીં, ને જૂના જે બટાકા અમારે નિકાલ કરવો છે એને માટે સરકારને સહાય આપવી પડે તો ખેડૂત જીવી શકશે, નહીં કે ખેડૂતને તકલીફ પડશે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં 31ની પાર્ટીઓ અટકાવવા માટે કડક થઈ ગયેલી પોલીસે અમીરગઢ બોર્ડર પરથી દારૂ ભરેલી વધુ એક ટ્રક સાથે 2 શખ્સોની કરી ધરપકડ. ભીલડીના યુવાને નવા વર્ષને વધાવવા માટે માથાના વાળમાં કરાવ્યું ચિત્રામણ. વિકાસના દાવાઓ વચ્ચે બનાસકાંઠામાં ઉચકાઈ રહ્યો છે બેરોજગારીનો ગ્રાફ. બનાસકાંઠામાં 17,000થી વધુ શિક્ષિત બેકારો નોકરીનો ઇંતજાર કરતા હોવાના સત્તાવાર અહેવાલો. ધાનેરા તાલુકાના ખિંમત ગામની પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને સ્વેટરનું વિતરણ કરવા આગળ આવ્યા યુવાનો. અધિકારીઓ તેમજ વાલીઓની હાજરીમાં શાળાના 180 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું કર્યું વિતરણ. પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા પરત લેવા ના આવતા હોય કોલ્ડ સ્ટોરેજ સંચાલકો મુશ્કેલીમાં.
બટાટાના પોષણક્ષમ ભાવ માટે ટેકાના ભાવે બટાટાની ખરીદી કરવાની ખેડૂતોની માંગ. તો અત્યાર સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.